વડોદરાના શ્રી શાસ્ત્રીપુર યુવક મંડળ દ્વારા ભગવાન દત્તાત્રેય રૂપે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતના વડોદરામાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે વડોદરાના અનેકો મંડળો દ્વારા વિભિન્ન ડેકોરેશન કરવામાં આવતું હોય છે. ત્યારે સિટીના મધ્યમાં આવેલા શાસ્ત્રીપુર યુવક મંડળ દ્વારા ભગવાન દત્તાત્રેયના રૂપની પોતાના શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ભગવાન દત્તાત્રેયમાં આવેલા તમામ સ્થળોની ઝાંખી તેમના ડેકોરેશનમાં જોવા મળે છે. બાળકોને તેમાંથી ઘણું શીખવાનું રહેશે તેવા હેતુ સાથે આ ડેકોરેશન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીપુર યુવક મંડળના યુવાનો દ્વારા આ ડેકોરેશન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ 10 દિવસના આ ગણેશ સ્થાપના નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટના હસ્તે દત્તાત્રેય રૂપી શ્રીજીની આરતી કરવામાં આવી હતી. તેમની સાથે શાસ્ત્રીપુર યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત આઝાદ સુર્વે પણ મંડળના યુવાનો સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ શાસ્ત્રી ભવન યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત એવા આઝાદભાઈ સુર્વેના આગ્રહથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટે તેમના નિવાસ સ્થાને સ્થાપિત કરેલા શ્રીજીની આરતી કરી હતી. શાસ્ત્રીપુર યુવક મંડળ 10/2024 આજરોજ અમે દર વર્ષની જેમ કે ભગવાન જે સ્વરૂપમાં દત્તાનું સ્વરૂપ લઈ આવ્યા છે, એમાં ઘણી ઘણી જગ્યાએ જેવું દત્તા ભગવાનનું જે સ્વરૂપ હતું, જેમ કે ગિરનાર એટલે માહુલ, બહુ બધી જગ્યાનું જે સ્વરૂપ હતું, અમે દર વર્ષની જેમ સ્થાનિક જગ્યાનું અમે ડેકોરેશન બતાવીએ છીએ. અમારું ગણપતિનું એટલે બાપાનું જે એ છે એ ઇકો ફ્રેન્ડલી હોય છે, માટીની મૂર્તિ અમે બનાવીએ છીએ દર વખતની જેમ, અને સ્થાનિક જગ્યાનું જ અમે એટલે ડેકોરેશન કરીએ છીએ. કેટલા દિવસ ગણપતિની સ્થાપના કરવામાં આવે, શું કાર્યક્રમો આવ્યા? અમને ગણપતિની સ્થાપના 10 દિવસની હોય છે આપણે, અને અમને ડેકોરેશનમાં અમને 1 મહિનાથી વધારે લાગી ગયું છે. આખર આપણે વાત કરીએ તો વિસર્જનમાં વખતે વિસર્જનમાં અમે એટલે સાદા રીતે આપણે બધા મળીને અહીંયા જ અમારા બાજુમાં ટાંકી બનાવેલી છે, ત્યાં જ અમે અમારું ગણપતિ બાપાનું વિસર્જન કરીશું. સાદી રીતે વડોદરાવાસીઓ શું કહેશે? એક જ કે આપણે વિસર્જન એટલે વડોદરાવાસીઓનો એક જ છે, વડોદરાવાસીઓનો એક જ છે કે તમે વિસર્જન જે પણ આગમન છે તમે કરો, સારી રીતે કરજો, કંઈ પણ એ જાતના વ્યસન કરીને ના જતા. આપણા જે ગણપતિ છે તેમના માટે વડોદરાવાસીઓને શું અનુરોધ કરશું? વડોદરાવાસીઓને અમે એક જ અપીલ કરીશું કે તમે અમારા ડેકોરેશન જોવા આવો, અને દર વર્ષની જેમ સ્થાનિક જગ્યાનું અમે ડેકોરેશન બતાડીએ છીએ, જેમ કે અમારા પાસ્ટ યર અમે છત્રપતિ શિવાજી મહારાજનું બતાડ્યું, સાઈબાબાનું બતાડ્યું, ગગડુશેઠ બતાડેલું, બધું રહી અમે બતાડીએ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.